Todan. Sar. Visay. Ganit. Chapter number. Agya. Parimiti ane. Xetrafal. Swadhyay agya point. Wrong. Question number. No. Shruti ye. 44 સેમી લંબાઈના તારનો વર્તુળ આકારમાં વાળ્યો. એક તાર છે બરોબર, આ દાખલા તરીકે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આ તાર છે. કેટલો છે? તો કે 44 સેમી લંબાઈનો આ તાર છે. હવે આ તારને એને વર્તુળ આકારમાં વાળ્યો. આ તારને એને વાળી દીધો વર્તુળ આકારમાં. આનો મિનિંગ શું થયો? તો કે આનો મિનિંગ એમ થાય કે આ જે તારની લંબાઈ 44 સેમી છે, તો આજુબાજુ વર્તુળની લંબાઈ કેટલી થાય? 44 સેન્ટીમીટર. એટલે આ વર્તુળનો પરિઘય કેટલો થાય? 44 સેમી. 44 સેમી થાય. પરિઘ આપણને ખબર પડી ગઈ 44 સેમી. હવે તે વર્તુળની ત્રિજ્યા શોધો. હવે પરિઘ મળી ગયું આપણને, તેમાંથી આપણે પરિઘનું સૂત્ર મેળવી અને આર્ની કિંમત એટલે કે ત્રિજ્યા આપણે શોધશું બરોબર, અને તેનું ક્ષેત્રફળ પણ શોધો એમ કીધું છે. જો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો પહેલાં એટલી વસ્તુ કરી લઈ, દાખલો હજી લાંબો છે, પણ પહેલાં એટલું કરી લઈ. તો કે વર્તુળનો પરિઘ કેટલો આવ્યો? 44 સેમી. તો કે વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘની જગ્યાએ 44 લખું, 2ની જગ્યાએ 2 લખું, પાઈની જગ્યાએ લખ્યું છે 22/7 લો, તો આપણે 22/7 લેશું અને આરને રાખી દેશું એમને એમ. હવે 7 અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, એટલે 7 × 44. હવે 2 અહીંયા ગુણાકારમાં છે તો સામે આવશે તો ભાગાકારમાં. 22 અહીંયા ગુણાકારમાં છે, સામે આવશે તો ભાગાકારમાં બરાબર. આ જોજો, 22, 2, 44 અને આ 2 અને આ 2 ગયા, એટલે આર બરાબર ખાલી આપણને મળે, આર બરાબર મળે 7 સેમી. આ શું થયું? તો કે આ વર્તુળની ત્રિજ્યા મળી આપણને 4 સેમી. આટલો દાખલો પૂરો થયો કે વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા આ 7 સેમી આપણને મળી. હવે આપણને શું કીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધો. જો વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધો, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈ બરાબર 22/7 લેવાના છે ગુણ્યા આરની કિંમત કેટલી આવી? 7. તો 2 વાર 7 લખી નાખું, આર વર્ગ છે એટલે 1/7 ઉડી ગયો બરોબર. આ 1 1 વાર 7 ઉડી ગયા, 22/7 કેટલા થાય? 154. એકમ કયો છે? સેમી. એટલે ક્ષેત્રફળમાં આમ લખું સેમી વર્ગ. હવે આ બીજાનો જવાબ એ આપણને આવી ગયો. આ શેનો જવાબ આવ્યો? તો કે તેનું ક્ષેત્રફળ પણ શોધો. આટલાનો જવાબ અહીંયા આવ્યો. હજી અડધી રકમ પૂરી થઈ, અડધી બાકી. જો એ જ તારનો ચોરસ આકારમાં વાળવામાં આવે, આ તાર છે આપણે દોરી હતી એ જ આકૃતિ, કેવડો તાર છે? તો કે 44 સેમી લંબાઈનો તાર છે બરોબર. હવે એ જ તારને ચોરસમાં વાળવામાં આવે, તો આ ચોરસનું આ કેટલા સેન્ટીમીટર થાય? 44 સેન્ટીમીટર થઈ. ચોરસની પરિમિતિ કેટલી થઈ? 44 સેન્ટીમીટર થઈ બરોબર. તો જો તારને ચોરસ આકારમાં વાળવામાં આવે, તો એની પરિમિતિ મળી ગઈ, 44 સેમી થઈ ચોરસની. તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? તો પરિમિતિ 44 છે, તો દરેક બાજુની લંબાઈ, તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકો. પરિમિતિ એટલે શું હતું? 4 × લંબાઈ બરોબર. તો આના આધારે આપણે એક લંબાઈનું માપ મેળવી શકીએ. ઓકે, તો આ કેટલી થશે પહેલાં એ જોઈ લઈ, અને વર્તુળ અને ચોરસ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે તે આપણે એમાં કહેવાનું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર જોઈએ તો આ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે 4 × લંબાઈ એવી રીતના આપણે કહેતા હતા. તો એના આધારે આપણે આ ચોરસનું કરીએ. તો પહેલાં તો હું ચોરસની પરિમિતિ બરાબર કેટલી છે?
તો કે 44 સેમી છે તો એ લખી લઉં કે ચોરસની પરિમિતિ બરાબર 44 સેમી હવે પરિમિતિનું સૂત્ર શું હતું ચોરસની પરિમિતિ એનું સૂત્ર તો કે 4 ગુણ્યા લંબાઈ પરિમિતિ કેટલી કીધી 44 4 ગુણ્યા L આ 4 ગુણાકારમાં છે સામે આવે તો ભાગાકારમાં 44 ના છેદમાં 4 બરાબર L 11 ચોક 44 એટલે L બરાબર કેટલા મળ્યા 11 હવે આપણને ચોરસની એક બાજુની લંબાઈ 11 મળી ગઈ હવે રકમમાં એવું કીધું છે કે કેનું ક્ષેત્રફળ વધારે હશે જો એ જ તારનો ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુની લંબાઈ કેટલી થશે તો આ દરેક બાજુની લંબાઈ કેટલી થશે આ પ્રશ્ન છે એનો જવાબ આવ્યો આ 11 બરોબર 11 એકમ લખવાનો બાકી રહી ગયો 11 સેમી બરોબર એકમ લખવાનો નકર અડધો માર્ક જાય 11 સેન્ટીમીટર હશે હવે વર્તુળ અને ચોરસ બેમાંથી કઈ આકૃતિનું વધારે ક્ષેત્રફળ હશે તો હવે ચોરસનું ક્ષેત્રફળ ક્યાં તો કઈ શોધવું જોશે વર્તુળનું ક્ષેત્રફળ છે આપણી પાસે 154 હવે ચોરસનું ક્ષેત્રફળ હજી શોધવાનું કીધું નથી પણ તોય ફરજિયાત શોધવું જોશે બરોબર તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈનો વર્ગ ચોરસનું ક્ષેત્રફળ બરાબર આમ જ લખીએ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ કેટલી મળી 11 ગુણ્યા 11 121 ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ અહીંયા આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું હવે જુઓ વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર છે અને જ્યારે ચોરસનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર છે તો આપણને ખબર છે કે 154 સેમી વર્ગ છે એ મોટો છે સેના કરતાં તો કે 121 સેમી વર્ગ કરતાં એટલે કે આ ચોરસના ક્ષેત્રફળ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે તો એના આધારે આપણે એમ કહી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ વધારે જગ્યા આવરે છે બરોબર અહીંયા આ દાખલો થાય પૂરો એક જ દાખલામાં કેટલા દાખલા કર્યા પહેલેથી એકવાર જુઓ પહેલા આ કીધું કે ભાઈ 44 સેમીનો તાર છે અને એનો વાયરો વર્તુળ બનાવ્યો એટલે કે વર્તુળનો પરિઘ આપણને 44 મળ્યો એના પછી વર્તુળનો પરિઘનું સૂત્ર મૂક્યું 2πr એમાંથી આપણે વર્તુળની ત્રિજ્યા મેળવી બરોબર ત્રિજ્યા ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું પછી એમ કીધું કે એ જ તારમાંથી ચોરસ વાળેલો છે એટલે કે એ ચોરસનો પરિમિતિ થઈ 44 બરોબર એના ઉપરથી આપણે ચોરસની એક બાજુની લંબાઈ મેળવી લંબાઈ મેળવી પછી ચોરસનું ક્ષેત્રફળ મેળવ્યું પછી બે ક્ષેત્રફળને આપણે જોયું કયું મોટું વર્તુળનું ક્ષેત્રફળ મોટું કે આ ચોરસનું ક્ષેત્રફળ મોટું તો હતું વર્તુળનું ક્ષેત્રફળ મોટું લખ્યું કે વર્તુળનું ક્ષેત્રફળ વધારે જગ્યા આવરે છે લખી લ્યો